ન્યાય પ્રણાલી મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રીનું નિવેદન. કહ્યું, અત્યાર સુધી આપણી ન્યાય પ્રણાલી લંગડી હતી, અંગ્રેજોએ પોતાના રક્ષણ માટે કાયદાઓ બનાવ્યા હતા. અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું, અમારી સરકારે આ કાયદાઓમાં ફેરફાર કર્યા, નહીંતર અંગ્રેજો દ્વારા બનાવાયેલા કાયદાઓ હજુ સુધી ચાલતા. અમારા નવા કાયદાઓથી પોલીસ અને જજોને થોડી તકલીફ થશે. ગાંધીનગરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું, મને વિશ્વાસ છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં અમે માત્ર જીતીશું જ નહીં, પરંતુ પહેલા કરતાં વધુ બેઠકો પણ મેળવીશું. ગુજરાતમાં અમે તમામ 26 બેઠકો જીતીશું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાલનપુર જિલ્લામાં લોકસભા કાર્યાલયનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે કાર્યકર્તાઓને સક્રિય થઈ કામે લાગવા હાકલ કરી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું સંબોધન, ગુજરાત ભાજપના કાર્યકર્તાઓની મહેનત રંગ લાવે છે, આપણે 26 બેઠકોનો ટાર્ગેટ છે, કાર્યકરોની મહેનતથી પૂર્ણ કરીશું. ગુજરાત 26 બેઠકો જીતી હેટ્રિક લગાવશે, 2019માં આપેલા વચનો મોદી સાહેબે પૂર્ણ કર્યા. તમામ લોકસભા બેઠકો જંગી લીડથી જીતવાનો પાટીલનો દાવો, 5 લાખની લીડથી જીતવાનો સંકલ્પ કરવાનો છે. જે બૂથમાં માઇનસ રહ્યા ત્યાં વધુ પ્રયત્ન કરીશું. શાંતિપૂર્ણ વાતાવરણમાં રામ મંદિર બન્યું છે, રાજા રામને ટેન્ટમાંથી કાઢી મંદિરમાં વિરાજમાન કર્યા. ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાનું મોટું નિવેદન, કહ્યું, હજુ પણ કોંગ્રેસના ધારાસભ્ય તૂટશે. દેશમાં ખતરનાક સંસ્થા હોય તો કોંગ્રેસે કોંગ્રેસના મૂળિયા ઉખેડી નાખવા છે, કોંગ્રેસને જીતવા માટે શંભુ મેળો કરવો પડશે. મોઢવાડિયા કોંગ્રેસને બાય બાય કરે તેવી શક્યતા, ધારાસભ્ય પદેથી આપી શકે છે રાજીનામું. મોઢવાડિયાએ કાર્યકરો સાથે મીટિંગ કર્યાની ચર્ચા, બજરંગ દળના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા મોઢવાડિયા. લોકસભા ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રીનું મોટું નિવેદન, કહ્યું, ઉમેદવાર નક્કી ન હોય તો કાર્યકરોને ખબર ન હોય ઉમેદવાર કોણ, છતાં કામે લાગી જાય છે, આ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, બેગાની શાદીમાં અબ્દુલ્લા દીવાના, બીજી પાર્ટીઓ પોતાના ઉમેદવાર હરાવવા નીકળે છે, આજે ભારત ઈંટનો જવાબ પથ્થરથી આપે છે. કોંગ્રેસ વાળાઓ લડવાની હિંમત ન કરે, ઉમેદવારો ન મળે તેવી તૈયારીઓ કરે. લોકસભા ચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ, ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર કાર્યાલય શરૂ. રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું, પાર્ટી જે નક્કી કરે છે તે ઉમેદવારને જીતાડવાનો સંકલ્પ. રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું, દેશભરમાં પીએમ મોદીના નામ ઉપર ચૂંટણી લડવામાં આવશે, 2 વખત સાંસદ રહ્યો છું, પાર્ટી જે નક્કી કરે તે મુજબ કામ કરીશું, ગુજરાતમાં તમામ લોકસભા બેઠક પર જીત મેળવવા અમારો સંકલ્પ. ગાંધીનગર લોકસભા સંસદીય ક્ષેત્રના પ્રભારીની નિમણૂક, મયંક નાયકે ગાંધીનગર લોકસભા સીટના પ્રભારી બનાવાયા. બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંક નાયકને સોંપાઈ જવાબદારી, ગત ચૂંટણીના પ્રભારી હર્ષદ પટેલને સંયોજક બનાવાયા. અરવલ્લી જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય જતીન પંડ્યાનું રાજીનામું, જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખનું રાજીનામું, પતિ પત્ની બંને આવતીકાલે જોડાશે ભાજપમાં, 500થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે. કોંગ્રેસ નેતા લલિત વસોયા ભાજપના નેતા સાથે જોવા મળ્યા. વસોયા ભાજપના નેતાઓ સાથે જોવા મળતા અનેક ચર્ચાઓ. રામલલ્લાની આરતીના કાર્યક્રમમાં લલિત વસોયા હાજર રહ્યા. લલિત વસોયા જયેશ રાધડિયા સાથે જોવા મળ્યા. બિહારમાં મોટી રાજકીય હલચલ શરૂ. બિહારના રાજ્યપાલને મળવા માટે મુખ્યમંત્રી નીતિશકુમાર અચાનક રાજભવન પહોંચ્યા. જેડીયુના વરિષ્ઠ નેતા વિજય ચૌધરી પણ સાથે હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે. NFSU માં ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન. કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશ પટેલ તથા હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત. અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું, અમારી સરકારે આ કાયદાઓમાં ફેરફાર કર્યા, નહીંતર અંગ્રેજો દ્વારા બનાવાયેલા કાયદાઓ હજુ પણ ચાલે. અમારા નવા કાયદાઓથી પોલીસ અને જજોને થોડી તકલીફ પડશે.